ઓકે તો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર પેજ નંબર એકસો ઓગણચાલીસ પર સ્વાધ્યાય ચારમાં દસમા નંબરનો એક દાખલો છે જેની આપ એક રકમ જોઈ રહ્યા છો દાખલાની રકમની વિશેષતા એ છે કે અત્યારે આપણી પાસે જે દાખલો છે એમાં રાજેશ પુષ્પા અને પ્રતિભા આ રીતે ત્રણ જુદા જુદા ભાગીદારો શ્રીનાથજી ટ્રેડર્સ નામની પેઢીથી ધંધો ચલાવે છે મીનવાઇલ એ પછી રકમની અંદર આપ જોઈ રહ્યા છો તેઓના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું છે બે જેમ ત્રણ જેમ એક જેની નીચે અંડરલાઈન છે મિત્રો આ ફર્સ્ટ ટાઈમનું પ્રમાણ એ તમારા માટે જૂનું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય જેનો આધાર લઈને તમારે દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતાં જે પણ નફું કે નુકસાન આવે એની વહેંચણી કરવી પડશે ત્યાર પછી તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતાં વર્ષ માટેનું એક પેઢીનું આપણને પાકું સરવૈું આપેલું છે આ એટલા માટે કેમકે આ પાકા સરવૈયામાં જે વિગતો આપેલી હશે એમાંથી મિલકત અને દેવાની કિંમતોની અંદર જે ફેરફાર થશે એને તમારે નોંધવાના છે તો એક નજર એના ઉપર કરાવી દઉં મૂડી દેવા બાજુ ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપ્યા પછી દેવાની વિગતોમાં દસ ટકાની લોન આપેલી છે ત્યાર પછી લેણદારો દેવી દેવીહુંડી કારીગર નફા ભાગ ભંડોળ અને ચૂકવવાના બાકી ખર્ચા આ પ્રમાણેની વિગત છે મિલકતો સાઈડ તમને અલગ અલગ પ્રકારની વિવિધ મિલકતો આપેલી છે જમીન મકાન યંત્ર રોકાણો દેવાદારો લેણી આખર સ્ટોક બેંક રોકડ સિલક અને મળવાની બાકી આવક પાકું સરવૈયું પૂર્ણ થયા પછી એની નીચે આપ જોઈ રહ્યા છો કે ટીક વધારાની વિગતો તમને આપવામાં આવી છે મિત્રો આ તમારા માટે મહત્વની છે ઉપરોત પાકા સરવૈયાના તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને એક જેમ એક જેમ એક નક્કી કર્યું પરંતુ આ સેકન્ડ ટાઈમનું પ્રમાણ એ આપણા માટે નવું પ્રમાણ છે અને ધ્યાનમાં લેવાની જરૂર નથી હવે એ જ દિવસે મિલકતો અને દેવાની પરિસ્થિતિના પુનઃમૂલ્યાંકનને લગતી કેટલીક વધારાની માહિતી આપેલી છે યાદ રાખજો પાકા સરવૈયાની નીચે આજે જે વધારાની માહિતી આપેલી હોય અત્યારે આપણે ટેમ્પરરી એને હવાલા ગણવાના હવે દાખલો જ્યારે સ્ટાર્ટ કરો એટલે વાર્ષિક હિસાબોના દાખલામાં આપણે જે પદ્ધતિથી ગણતરી ભણ્યા છીએ એ રીતે કરવાની સૌથી પહેલાં પ્રત્યેક હવાલાની વિગતો વાંચવાની અને અંદર પાકા સરવૈયામાં લાગતી વળગતી જગ્યાએ ટીક કરવાની તો મિત્રો આપ જોઈ રહ્યા છો પહેલાંમાં જમીન અને મકાન ઉપર હવાલો છે એટલે આપણે એને ટીક કરીશું જે અહીંયા મેં ટીક કરેલી છે હવે હવાલામાં વિગત આ રીતે આપી છે જમીનની કિંમત બે લાખ પચાસ હજાર સુધી વધારવી અને મકાનની કિંમતમાં પચાસ ટકા સોરી પચાસ હજાર રૂપિયાનો વધારો કરવાનો છે તો મિત્રો અહીંયા પહેલી બે વિગત જમીન અને મકાનને ટીક કરી આગળ ત્યાર પછીનો હવાલો યંત્ર છે તો યંત્રોને ટીક કર્યા પછીનો હવાલો રોકાણો પરનો આપેલો છે રોકાણોને ટીક કર્યું ત્યાર પછી લેવાદારો ઉપર ઘાલખાદ અનામત અને વટાવ બનામત બંનેની જોગવાઈ કરવાની છે એ મુજબ ટીક કર્યું નેક્સ્ટ પંદર હજાર રૂપિયાના સ્ટોકની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો કરવાનો કીધો છે એટલે એ મુજબ તમારે સ્ટોકને ધ્યાનમાં લેવાનો આવશે આગળ પછીની વિગતમાં આપેલું છે વીસ હજારના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી તો લેણદારોને ટીક કર્યા અને છેલ્લે ત્રણ હજાર રૂપિયાનો ચૂકવવાનો બાકી ખર્ચ અને બે હજાર રૂપિયા મળવાની બાકી આવક છે બસ આ રીતે સાત અલગ અલગ પ્રકારની વિગતોના હવાલા લાગતી વળગતી જગ્યાએ ટીક કર્યા પછી હવે આપણે આપણી આમનોંદોની ગણતરી સ્ટાર્ટ કરીશું મિત્રો સૌથી પહેલાં આમનોંદનું ફોર્મેટ તમારે બનાવવાનું અને ત્યાર પછી ગણતરી સ્ટાર્ટ કરવાની તો ચલો હવે પછી રકમનો આખો ખ્યાલ તમે લોકોએ જાણ્યા પછી દાખલો કઈ રીતે આમનોંધ વાઇઝ ગણવાનો છે એ સમજીએ ઓકે તો દાખલો સ્ટાર્ટ કરતી વખતે સૌ પ્રથમ તમારે આમનોદનું ફોર્મેટ બનાવીને એના ઉપર હેડિંગ લખવાનું હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારો શ્રીનાથજી ટ્રેડર્સના નામે ધંધો કરી રહ્યા છે એટલે હેડિંગ આ રીતે આવશે શ્રીનાથજી ટ્રેડર્સના ચોપડે આમનો બીજું જ્યારે આમનોદનું ફોર્મેટ તમે બનાવો ત્યારે એની અંદર તારીખના કોલમમાં કઈ તારીખ લખવાની છે એ પણ ઇમ્પોર્ટન્સ છે તો વિદ્યાર્થી મિત્રો આપણી રકમમાં પાકા સરવૈયાની જે તારીખ આપી હોય દરેક નોંધ કરતી વખતે તમારે એ તારીખ લખવાની બસ એટલા માટે આપ જોઈ રહ્યા છો કે પહેલી નોંધની શરૂઆતમાં મેં તારીખ લખી છે એકત્રીસ ત્રણ સત્તર હવે આ જ તારીખ દરેક આમ નોંધમાં રિપીટ થશે એની હવાલા નંબર એક મુજબની ગણતરીની આમ નોંધ બનાવીએ તો પહેલાં હવાલામાં તમે નોટિસ કર્યું છે કે તમને જમીનની કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા સુધી વધારવાની કીધી છે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા એમણે વાક્યરચના એવી યુઝ નથી કરી કે જમીનની કિંમતમાં બે લાખ પચાસ હજારનો વધારો કરો બે લાખ પચાસ હજાર સુધી વધારવી એટલે એનો મતલબ એ કે આપણને જે પાકા સરવૈયામાં પહેલાંની કિંમત આપી હતી દેટ મીન્સ એ જૂની કિંમત કહેવાય એ કિંમતથી વધારીને અઢી લાખ રૂપિયા સુધી કરવાનું છે તો આપ જોઈ રહ્યા છો કે પાકા સરવૈયાની અંદર આપણને જે કિંમત આપી હતી એક લાખ એંસી હજાર હતી હવે ત્યાંથી વધારીને એને અઢી લાખ રૂપિયા સુધી કરવાની છે એટલે એમાં વધારો જે થયો એ તો ઇન બિટ્વીન ડિફરન્સ સિત્તેર હજાર રૂપિયાનો વધારો કહેવાય એક લાખ એંસી હજારથી વધારીને અઢી લાખ રૂપિયા સુધી રાખવાનું છે એટલે જે તફાવત આવ્યો ને એનો વધારો ગણવાનો થયો બસો આ રીતે જમીનની કિંમતની અંદર સિત્તેર હજાર રૂપિયાનો વધારો કરવાનો છે એવું સમજવાનું બીજું મકાનની કિંમતમાં તો પચાસ હજારનો વધારો ડાયરેક્ટ આપી દીધેલો છે હવે આપણે જાણીએ છીએ કે મિલકતની કિંમતનો વધારો હોય તે આપણો ફાયદો કહેવાય ફાયદો હોવાથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરીશું બસ એટલા માટે હવે પહેલી બે બે મિલકતોના ખાતા ઉધાર કરવા પડશે એ મુજબ આપ જોઈ રહ્યા છો આપણી આમ નોંધવણી જમીન ખાતે ઉધાર જે ફેરફાર આપણે નોંધ્યો એ સિત્તેર હજાર ત્યાર પછી એની નીચે મકાન ખાતે ઉધાર એ ડાયરેક્ટ આપેલું હતું પચાસ હજાર અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બંનેનો સરવાળો સાત ને પાંચ એટલે એક લાખ વીસ હજાર રૂપિયા હવે બીજું આમ નોંધ જ્યારે જ્યારે પણ લખશો ત્યારે બાબત જે તો આવશે તો બાબત જોની અંદર તમારે કોઈ લાંબુ ટેન્શન કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો સીધી અને સાદી સરળ ભાષામાં લખવાની જો વધારો થતો હોય તો મિલકતોની કિંમતમાં વધારો થયો ઘટાડો થાય તો ઘટાડો એ મુજબ જમીન અને મકાનની કિંમતમાં વધારો થયો હવે બીજું આપણે દાખલામાં આમનોદની જોડે જોડે મૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું છે સો રિમેમ્બર તમે તમારી આમ નોંધ લખો એટલે એ આમનોદ પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતું જે અસર ઉધાર જમા બતાવતું હોય એ મુજબ તરતને તરત જ તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં બાજુ વાઇસ ખતમણી પર કરવાની બસ તો હવે આપણી આમનોદ મુજબ પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું એટલે આની તરતને તરત જ અસર ખાતામાં જમા બાજુ પણ આપીશું તો એની પણ ગણતરી સમજી લઈએ આપણે આમનોદની જોડે જોડે જ ખાતું બનાવવાનું રહેશે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સેકન્ડ નંબરના પેજ ઉપર એક પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવ્યું છે આ ખાતું આખા વર્ષ માટેનું હોવાથી ભૂતકાળમાં જે રીતે વેપાર નફા નુકસાન ખાતું બનાવતા હતા એ પ્રમાણે બનશે બે બાજુ રહેશે ઉધાર જમા બંને બાજુએ બે પ્રકારના કોલમ રહેશે વિગત રકમ વિગત રકમ હવે બીજું નોંધ પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું એટલે અસર જમા બાજુ આપીશું પરંતુ ખતમણી તમે ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે કે ભલે બાજુ જમા લઈએ વિગત વિરુદ્ધ નહીં લખવી પડે વિરુદ્ધમાં બે વિગત હતી બસ એ જ ઇન્ટેન્સથી આપણે જમા બાજુએ બે અલગ અલગ વિગતો લખી જમીન ખાતે સિત્તેર હજાર આમ એક એક ખતમણી પૂરી કર્યા પછી હવે હવાલા નંબર બે ઉપર ફોકસ કરીએ તો બીજા નંબરના હવાલામાં તમને યંત્રની મેટર આપી છે અને એમાં આ રીતનો મુદ્દો છે યંત્રનું મૂલ્ય એસી હજાર રૂપિયા સુધી ઘટાડવાનું છે મિત્રો ફરીથી યાદ રાખજો તમારા પાકા સરવૈયામાં તમે જાણો છો કે યંત્રની કિંમત તમને એક લાખ વીસ હજાર રૂપિયા આપી હતી જે જૂની કિંમત હતી અને હવે તમને હવાલા મુજબ ઘટાડવાનું છે એંસી હજાર રૂપિયા સુધી એટલે એનો મતલબ એ કે એક લાખ વીસ હજારમાંથી ઘટાડો કરીને એંસી હજાર રૂપિયા કરવાનું છે તો ઘટાડો થયો પરંતુ એંસી હજારનું નહીં કારણ કે ઘટાડીને એંસી હજાર તો રાખવાના થયા બસો એક લાખ વીસ હજાર હજારથી એંસી હજાર રૂપિયા કરવા માટે ઇન બિટવીન તફાવત ચાલીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો એ ઘટાડાને તમારે આમનોદમાં નોંધવાનો હવે બીજું મિલકતની કિંમત ઘટી જે આપણું નુકસાન કહેવાશે પરિણામે અહીંયા તમારે પુનઃ મૂલ્યાંકનનું ખાતું ઉધાર કરવું પડશે બસો સેકન્ડ નંબરની આમનોદમાં આપ જોઈ રહ્યા છો મૂલ્યાંકન ખાતે ઉધાર ચાલીસ હજાર તે યંત્ર ખાતે જમા ચાલીસ હજાર બાબત છે યંત્રની કિંમતમાં ઘટાડો થયો હવે આ નોંધ પ્રમાણે આપણું પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું બસ હવે એની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપીશું વિગતની અંદર લખી નાખવાનું યંત્ર ખાતે ચાલીસ હજાર રૂપિયા આ રીતે પહેલાં બે હવાલાની એન્ટ્રી પૂર્ણ કરી ચલો હવે આગળ વધીએ હવાલા નંબર ત્રણ ઉપર ફોકસ કરીએ રોકાણોને લગતી વિગત છે અને મચ્છું ખુદ લખેલું છે રોકાણોની કિંમતમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવાનો છે તો મિત્રો પાકા સરવૈયામાં આપેલી જે કિંમત હતી એ ચાલીસ હજાર હતી હવે એના ત્રીસ ટકા કાઢતા આપણને રકમ મળે છે બાર હજાર રૂપિયા આમ રોકાણોની કિંમતમાં ઓવરઓલ બાર હજાર રૂપિયાનો ઘટાડો થયો બસ હવે એ ઘટાડાને આપણે નોંધીશું ફરીથી મિલકતની કિંમત ઘટી એટલે આપણું નુકસાન હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે તો આપ જોઈ રહ્યા છો મૂલ્યાંકન ખાતે ઉધાર બાર હજાર તે રોકાણો ખાતે જમા બાર હજાર રૂપિયા બાબત છે રોકાણોની કિંમતમાં ઘટાડો થયો ફરીથી આપણું પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું એક વખત ફરી પાછી ઉધાર બાજુ અસર આપીશું અહીંયા લખેલું છે રોકાણો ખાતે બાર હજાર નેક્સ્ટ ત્યાર પછીના હવાલાની અંદર દેવાદારો પર વીસ ટકા લેખે ઘાલખાદ અનામત અને પાંચ ટકા લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખજો જોગવાઈને કારણે પણ આપણને ધંધાકીય એકમમાં નુકસાન થાય છે અને નુકસાન થતું હોવાને કારણે ફરીથી આમ નોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરીશું પરંતુ બંને આમ નોંધોને સંયુક્તમાં લખવા માટે પહેલાં રકમનું અરેન્જમેન્ટ કરવાનું છે તો હવે સમજો કે આ રકમ કઈ રીતે લેવાની તો તમારા પાકા સરવૈયામાં સૌપ્રથમ નજર કરો તો આપણને અહીંયા પચાસ હજાર રૂપિયાના દેવાદારો આપેલા છે સૌ પ્રથમ એ પચાસ હજારના દસ ટકા ઘાલખાદ અનામત ગણવી પડશે એટલે આપ કેલ્સીમાં પચાસ હજારના દસ ટકા સોરી વીસ ટકા કાઢશો તો રકમ આવે છે દસ હજાર રૂપિયા એટલે પહેલાં જે દસ હજાર આવ્યા એ બનશે ઘાલખાદ અનામત હવે આપણે જાણીએ છીએ અગિયાર કોમર્સમાં આપણે સમજાવ્યું છે ગાલખાદ અનામત ગણ્યા પછી દેવાદારોની રકમમાંથી તરતને તરત એને માઇનસ કરવું પડે અને બાદ કર્યા પછી આવતી રકમ પર વટાવ અનામતની ગણતરી કરવી પડે સો પચાસ હજારમાંથી દસ હજાર બાદ કરશો એટલે ડિફરન્સ આવશે ચાલીસ હજાર એ ચાલીસ હજાર પર પાંચ ટકા વટાવ અનામતની જોગવાઈ કરશું એટલે ચાલીસ હજારના પાંચ ટકા કાઢતા આવશે બે હજાર આમ આપણને અહીંયા ગાલખાદ અનામતની રકમ મળી દસ હજાર વટાવ અનામતની રકમ મળી બે હજાર હવે આ બંને સંયુક્ત રકમનો આધાર લઈને જ્યારે તમે નોંધ કરો તો નોંધ આ રીતે કરવાની નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આપણે સંયુક્ત નોંધ કરવાની છે એટલે બંનેનો સરવાળો કરીને ઉધાર કરીશું એટલે દસ હજાર વત્તા બે હજાર એ રીતે અહીંયા લખાયેલા છે બાર હજાર અને પછી જે પ્રમાણેની જોગવાઈ છે જોગવાઈ વાઇઝ જમા કરવાનું તે ગાલખાદ અનામત ખાતે દસ હજાર અને તે વટાવ અનામત ખાતે બે હજાર બાબત જેમાં લખવાનું દેવાદાર પર વીસ ટકા ગાલખાદ અનામત અને પાંચ ટકા લેખે વટાવ જોગવાઈ કરી બીજું આ નોંધ પ્રમાણે ફરીથી આપણું પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું અને હવે ઉધાર બાજુ ખતમણી કરીશું બે વિગત છે વિરુદ્ધમાં એટલે એ પ્રમાણે લખશું ગાલખાદ અનામત દસ હજાર વટાવ ખાતે બે હજાર ચલો એક પાંચમા નંબરનો હવાલો આપણો પરિપૂર્ણ થઈ ગયા પછી હવે આગળ વધીએ નેક્સ્ટ ત્યાર પછીના હવાલાની અંદર રોકાણોને લગતી સોરી સ્ટોકને લગતી વિગત આપેલી છે સ્ટોક કે જેના હવાલાની અંદર તમને કહેવામાં આવ્યું છે પંદર હજારના સ્ટોકની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો કરવાનો છે મિત્રો યાદ રાખજો પંદર હજારના સ્ટોકમાં જ વીસ ટકાનો ઘટાડો છે પરિણામે હવે પંદર હજારના વીસ ટકા કાઢતા તમને અમાઉન્ટ મળશે ત્રણ હજાર આમ સ્ટોકની કિંમતમાં માત્ર ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો થયો જેને લગતી નોંધ આ રીતે કરીશું પુનમૂલ્યાંકન ખાતે ઉધાર ત્રણ હજાર તે સ્ટોક ખાતે જમા બાબત જે લખવી હોય તો તમે જાણો છો હવે વધઘટની માત્રા છે એટલે આ રીતે લખી શકાય સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો ફરીથી એક વખત આપણું પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું એટલે એની ખતમણી ઉધાર બાજુ આપીશું સ્ટોક ખાતે ત્રણ હજાર રૂપિયા નેક્સ્ટ ત્યાર પછીના હવાલાની અંદર આ રીતનો મુદ્દો છે લેણદારોમાંથી હવે વીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે નહીં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ લેણદાર એ આપણા ધંધા માટેનું દેવું છે જે પૈકી તમારે વીસ હજાર રૂપિયા ચૂકવવાના નથી એનો મતલબ એ કે દેવાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે જે પેઢી માટે એક પ્રકારનો ફાયદો છે અને ફાયદો હોવાને કારણે હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરીશું બસ તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું એટલે એના ઓપોઝમાં લેણદારોની વિગત આવશે તો એ મુજબ નેક્સ્ટ આમ નોંધ આપણી આ રીતે બની લેણદારો ખાતે ઉધાર વીસ હજાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા વીસ હજાર બાબત જેમાં તો લેણદારોની કિંમતમાં ઘટાડો થયો હવે આ નોંધ પ્રમાણે ખતમણી કરો તમે જોઈ રહ્યા છો ખાતું જમા થયું બસ એટલા માટે જમા બાજુએ લખવું પડશે લેણદારો ખાતે વીસ હજાર રૂપિયા આમ લેણદારોની કિંમતમાં ઘટાડો પૂર્ણ થયા પછી નેક્સ્ટ હવાલા તરફ આગળ વધીશું એમાં તમને સંયુક્ત વિગત આપી છે ચૂકવવાનો બાકી ખર્ચ છે ત્રણ હજાર મળવાની બાકી આવક આપેલી છે બે હજાર પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું છે મળવાની બાકી આવક એ લેણું છે પરિણામે આ સંયુક્ત આમ નોંધ લખવી પોસિબલ નથી પરિણામે બંનેને સેપરેટલી લખીશું સૌથી પહેલાં ચૂકવવાના બાકી ખર્ચ અંગેની નોંધ તો યાદ રાખજો ચૂકવવાનો બાકી ખર્ચ એ ધંધાનું દેવું કહેવાય દેવું હંમેશા જમા થાય બસ તો એટલા માટે ઓપોઝમાં આપણે લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું આપ જોઈ રહ્યા છો નોંધ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ત્રણ હજાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા ત્રણ હજાર હવે આની બાબત જેમાં તો કોઈ ફેરફાર નથી એટલે સીધું લખી નાખવાનું ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી એનીવે ફરીથી ખાતું ઉધાર થયું એક વખત ઉધાર બાજુ ખતમણી થશે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ત્રણ હજાર રૂપિયા અને એ જ રીતે પછીની વિગત આપી છે મળવાની બાકી આવક જે આપણા માટે લહેણું કહેવાય અને આપ જાણો છો લહેણું હંમેશા ઉધાર કરવું પડે બસ એટલા માટે મળવાની બાકી આવક ખાતે ઉધાર અને એના ઓપોઝમાં લઈ લીધું પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બે હજાર રૂપિયા બાબત છે મળવાની બાકી આવકની નોંધ કરી આમ સાત પ્રકારના હવાલા આપ્યા હતા દરેકે દરેક હવાલા અંગેની આમ નોંધ કરી જે તે અસર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને જમા બાજુ આપી હવે આટલું થઈ ગયા પછી સૌ પ્રથમ તમારે ખાતું બંધ કરવાનું છે અને એમાંથી નફો નુકસાન મેળવીને એની નોંધ કરવાની છે તો ચલો હવે હું તમને ખાતું બંધ અને એમાંથી મળતા નફા નુકસાનની નોંધ કઈ રીતે થાય એ સમજાવી દઉં ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું એમાં ઉધાર અને જમા બાજુએ તમામ પ્રકારની રકમો નોંધાઈ ગઈ છે હવે સૌથી પહેલાં બંને બાજુની રકમોને ટેલી કરીને તમારે એ કન્ફર્મ કરવાનું કે સરવાળો ક્યાં વધે છે અત્યારે મેં અહીંયા જે નફાની એન્ટ્રી લખેલી છે તમારે હાલ પૂરતી એ નફાની વિગતને ધ્યાનમાં નથી લેવાની બસ તો એ નફાની વિગતને અવોઇડ કરતા હવે જો તમે રકમ ટેલી કરો તો આપ જાણો છો જમા બાજુની અમાઉન્ટ વધારે છે એટલે પહેલાં જમા સાઈડનો સરવાળો કરવાનો જે ટોટલ બન્યું છે આપણું એક લાખ બેતાલીસ હજાર રૂપિયા એટલો ને એટલો સરવાળો ઉધાર બાજુ મૂક્યા પછી નફા સિવાયની બાકીની બધી વિગતો જે આપણે ઉધારબાજુ નોંધી હતી એનો સરવાળો કરીશું અને એ રકમ એક લાખ બેતાલીસ હજારમાં થી તમે માઇનસ કરશો ત્યારે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ડિફરન્સ આવશે જે બોતેર હજાર રૂપિયાનો તફાવત તમારો આવ્યો એને તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બ્લોક કરીને મૂકવાનો જે અહીંયા મેં લખેલો છે આપ જોઈ રહ્યા છો હવે બીજું આપણું આ ખાતું પણ છે તો નફા નુકસાન હવાલા ખાતા જેવું એટલે વન પાર્ટ્સ ઓફ નફા નુકસાન ખાતું જ કહેવાય અને અગાઉ આપણે અગિયાર કોમર્સમાં ભણી રહ્યા છીએ કે જો નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો વધે તો સ્વાભાવિક છે કે જે તફાવત આવે એ નફો જ કહેવાય બસ એટલા માટે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાંથી મળતો આ તફાવત બોતેર હજાર રૂપિયા કે જે જમા બાજુનો સરવાળો વધ્યો ને ઉધાર બાજુ આવ્યો એ આપણા માટે બની ગયો નફો હવે એની સામે નફો લખ્યા પછી જે રીતે અગાઉ આપણે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરતા હતા બસ એ જ રીતે અહીંયા પણ આ બોતેર હજાર રૂપિયાનો નફો તમારે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે પરંતુ ધ્યાન એ રાખજો કે ભાગીદારો વચ્ચે વેચતી વખતે નફા નુકસાનનું હંમેશા જૂનું પ્રમાણ લેવાનું મિત્રો ફરીથી રિપીટ કરાવી દઉં છું આ નફો કે નુકસાન જે પણ આવશે એ ભાગીદારો વચ્ચે હંમેશા જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું છે સવાલ એ થાય કે જૂનું પ્રમાણ શું તો મેં અગાઉ બી કીધું છે હું છેલ્લી વખત ફરીથી કહી દઉં દાખલાની રકમમાં પહેલી વખતનું જે પ્રમાણ આપેલું હોય એ જૂનું પ્રમાણ કહેવાય અને એ પ્રમાણ તમે જે અગાઉ રકમમાં નોટિસ કર્યું એ મુજબ બે જેમ ત્રણ જેમ એક હતું બસો હવે આ બોતેર હજારને બે જેમ ત્રણ જેમ એકના પ્રમાણમાં વહેંચીશું સૌથી પહેલાં રાજસનો ભાગ બોતેર હજાર ગુણ્યા બે ભાગ્યા છ કુલ સરવાળો એ મુજબ રાજસના ભાગે આવે છે ચોવીસ હજાર બીજું પ્રમાણ પુષ્પાનું બોતેર હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ એ મુજબ આવે છે છત્રીસ હજાર અને છેલ્લે મળશે પ્રતિમાના ભાગે બાર હજાર હવે આ નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે કર્યા પછી આને લગતી એક વધારાની છેલ્લી નોંધ કરવાની છે એ નોંધ કઈ રીતે થાય એની ટેકનિક સમજો અત્યારે આપણો નફો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવ્યો પરિણામે નફાની નોંધ કરતી વખતે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતે રકમ ઉધાર કરવાની આપ જોઈ રહ્યા છો ઉપરની આમનોની અંદર મેં અહીંયા વિગત લખી છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેમ કે ખાતું ઉધાર થયું હવે એની પૂરેપૂરી રકમ લખી નાખવાની બોતેર હજાર રૂપિયા એનીવે ત્યાર પછી દાખલામાં એ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે બસો ભાગીદારોના નામ સાથે એમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતાનો ઓપ્શન લઈશું વિદ્યાર્થી મિત્રો જો દાખલાની અંદર મૂડી અથવા ચાલુ ખાતાના એક જ ઓપ્શનની નોંધ કરવી હોય તો યાદ રાખજો તમારા પાકા સરવૈયાની અંદર માત્ર એકલી મૂડી વિશેની જ માહિતી આપેલી હોય તો તમે ભાગીદારોના મૂડી ખાતા લખી શકો છો પરંતુ મૂડીની જોડે જોડે ચાલુ ખાતા આપેલા હોય તો તમે ભાગીદારોના ચાલુ ખાતે લખી શકો છો પહેલાં દાખલામાં સમજણ માટે મેં બે વિકલ્પો લખેલા છે પરંતુ હવે એવું નહીં કરીએ નેક્સ્ટ દાખલાથી તો જે પ્રમાણે શક્યતા હશે એ જ રીતે લખાવીશ આ તો ખાલી ટેમ્પરરી સમજ પૂરતું મેં લખાવેલું છે ફરીથી પાકા સરવૈયામાં જો મૂડી ખાતા જ આપેલા હોય તો ભાગીદારોના મૂડી ખાતે નફું લખવાનું ચાલુ ખાતા આપેલા હોય તો ચાલુ ખાતે એટલે એ રીતે તે રાજેશના મૂડી ખાતે જમા તે પુષ્પાના મૂડી ખાતે જમા તે પ્રતિભાના મૂડી ખાતે જમા ચોવીસ હજાર છત્રીસ હજાર અને બાર હજાર જો ઇવન ચાલુ ખાતા હોત તો આ રીતે થાત રાજેશના ચાલુ ખાતે જમા પુષ્પાના ચાલુ ખાતે જમા અને પ્રતિભાના ચાલુ ખાતે જમા એ જ રીતે ચોવીસ હજાર છત્રીસ હજાર અને બાર હજાર અને હવે છેલ્લી નોંધની એન્ટ્રી પૂર્ણ કર્યા પછી એની બાબત છે લખી નાખવાની ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી તેના આમ પહેલો એક દાખલો પુનઃમૂલ્યાંકનને લગતી ગણતરીનો પૂર્ણ કર્યો અને હવે ਨੈਕਸਟ ਵੀਡੀਓ 'ਨੀ ਅੰਦਰ ਆਪਰੇ ਅਸਵੱਧਿਆ ਦਾ બીਜਾ ਦਾਖਲਾ ਕਰੀ।